વાલા વિદ્યાર્થી મિત્રો, વિષય સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાનની ચોપડીમાં તમારે પાના નંબર 19 ખોલવાનું છે, જેમાં આજે આપણે શેના વિશે શીખવાનું છે? પંખીઓ. પંખીઓ એટલે કે પક્ષી. તો આજે આપણે વિવિધ પક્ષીઓના નામ વિશે શીખવાનું છે અને તેઓ શું ખાય છે, તે ક્યાં રહે છે, તેના વિશે આજે આપણે શીખવાનું છે બાળકો. તો તમે બધા તૈયાર છો ને? તો શરૂઆત કરીએ. બાળકો, તમે પણ મારી સાથે પક્ષીના નામ બોલતા જજો, જેથી કરીને તમને બધાને પક્ષીના નામ વ્યવસ્થિત રીતે યાદ રહી જાય. પોપટ. આ કયું પંખી છે બાળકો? પોપટ. પોપટ કેવા રંગનું હોય? પોપટી રંગનું. તો શું નામ છે આનું? પોપટ. એના પછી છે બતક. આ કયું પંખી છે બાળકો? બતક. બતકનો રંગ કેવો હોય? સફેદ. એના પછીનું પંખી છે કાગડો. આ કયું પક્ષી છે બાળકો? કાગડો. તેનો રંગ કેવો હોય? કાળો. એના પછીનું કયું પંખી છે આ? કૂકડો. કયું પંખી છે બાળકો આ? કૂકડો. એના પછીનું પંખી છે ઘુવડ. આ કયું પંખી છે બાળકો? ઘુવડ. એના પછીનું છે કબૂતર. કયું પંખી છે બાળકો આ? કબૂતર. તમે બધાએ કબૂતર તો જોયું જ હશે, જોયું છે ને બાળકો? કયું પક્ષી છે આ? કબૂતર. એના પછીનું પંખી છે દરજીડો. આ કયું પંખી છે બાળકો? દરજીડો. એના પછી છે ચકલી. ચકલી પણ તમે બધાએ જોઈ હશે. કયું પક્ષી છે બાળકો આ? ચકલી. એના પછીનું આ છે કોયલ. આ કયું પંખી છે બાળકો? કોયલ. કોયલનો રંગ કેવો હોય છે? કાળો. એના પછીનું પંખી છે કાબર. આ કયું પંખી છે બાળકો? કાબર. એના પછી છે સમડી. આ કયું પક્ષી છે બાળકો? સમડી. એના પછી છે ગરુડ. આ કયું પંખી છે બાળકો? ગરુડ. એના પછીનું આ જે પંખી છે તે છે હોલો. કયું પક્ષી છે બાળકો આ? હોલો. એના પછી આ છે બગલો. કયું પંખી છે બાળકો આ? બગલો. બગલો પણ તમે બધાએ જોયો હશે. કયું પંખી છે આ? બગલો. એના પછી છે હંસ. આ કયું પંખી છે બાળકો? હંસ. હંસ કેવા રંગનું હોય છે? સફેદ રંગનું. એના પછીનું પક્ષી છે મોર. બાળકો, આ કયું પંખી છે? મોર. મોર છે તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ કયું પક્ષી છે બાળકો? મોર. અને છેલ્લું આપણને આપેલું છે બુલબુલ. તો આ કયું પક્ષી છે બાળકો? બુલબુલ. તો બાળકો, આજે આપણે કયા કયા પક્ષીના નામ શીખ્યા? આપણે ફરીથી એકવાર પહેલા બોલી લઈએ. પોપટ, બતક, કાગડો, કૂકડો. બાળકો, તમે પણ મારી સાથે બોલતા જજો. ઘુવડ, કબૂતર, દરજીડો, ચકલી, કોયલ, કાબર, સમડી, ગરુડ, હોલો, બગલો, હંસ, મોર, બુલબુલ. તો બાળકો, આપણે જ્યાં પંખીના નામ શીખ્યા તેમાંથી આપણું રાષ્ટ્રીય પંખી કયું છે? મોર. મોર આપણું રાષ્ટ્રીય પંખી છે. તો નીચે આપણને અમુક વાક્ય આપેલા છે, આપણે તે જોઈ લઈએ. પંખીઓને પાંખ હોય છે તેથી તે ઉડી શકે છે. બાળકો, તમને બધાને પણ ખબર છે કે પંખીઓ છે તે આકાશમાં ઉડે છે. તો પંખીઓ આકાશમાં કેવી રીતના ઉડતા હશે? પંખીઓને પાંખ હોય છે તેથી તે આકાશમાં ઉડે છે. તો બાળકો, પંખીઓને પાંખ હોય છે તેથી તેના દ્વારા ઉડી શકે છે. એના પછી છે તેઓ ઈંડા મૂકે છે. એટલે બાળકો, જે બધા પંખીઓ હોય છે તે ઈંડા મૂકે છે અને પછી તેમાંથી બચ્ચાનો જન્મ થાય છે. જ્યારે પ્રાણીઓ હોય છે તે બચ્ચાને જન્મ આપે છે અને પંખીઓ છે તે ઈંડા મૂકે છે. તેઓ દાણા, ફળ કે જીવજંતુ ખાય છે. બાળકો, આ બધા પંખીઓ શું ખાય છે? દાણા, ફળ કે જીવજંતુઓ ખાય છે. તેના પછી છે તેમને મજબૂત ચાંચ હોય છે. બાળકો, પંખીઓ હોય છે તે બધા પંખીને ચાંચ હોય છે અને તે એકદમ મજબૂત ધારદાર હોય છે. તેઓ રહેવા માટે માળો બાંધે છે. બાળકો, પ્રાણીઓના વિવિધ રહેઠાણ વિશે આપણે પછી શીખીશું. જ્યારે પક્ષીઓ છે તે ક્યાં રહે છે? માળો બાંધીને રહે છે. બધા પક્ષીઓ પોતપોતાનો અલગ અલગ માળો બાંધે છે અને તે માળામાં જ રહે છે અને પોતાના માળામાં જ ઈંડા મૂકે છે. તો
તો બાળકો આપણે શું શીખ્યા આજે વિવિધ પંખીઓના નેમ શીખ્યા પછી પંખીઓ કેવી રીતના ઉડી શકે છે પંખીઓ પોતાની પાંખ દ્વારા ઉડી શકે છે પછી પક્ષીઓ ઈંડા મૂકે છે પછી પક્ષીઓ શું ખાય છે દાણા ફળ જીવજંતુઓ ખાય છે અને તેમની ચાંચ હોય છે તે કેવી હોય છે તેમને મજબૂત ચાંચ હોય છે અને બધા પક્ષીઓ રહેવા માટે માળો બાંધે છે તો બાળકો આ પક્ષીઓ વિશે તમારે પણ ઘરે પુનરાવર્તન કરતું રહેવાનું છે હવે આપણે આના પછીના વિડીયોમાં મળીશું.